नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 માં એક વખત ફરીવાર આપનો હાર્દિક હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે વ્યાકરણ જોયું, ભણ્યા, ઓનલાઈન શિક્ષણ મેળવ્યું અને હવે ફરી પાછા એક વખત ઓનલાઈન શિક્ષણમાં હું દિલીપ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, હવે કાવ્ય નંબર 11 મરજીવિયા. હવે મરજીવિયા જે કાવ્ય જે છે, આ કાવ્યનો કાવ્ય પ્રકાર છે સોનેટ છે, એના રચયિતા છે એટલે કે કવિ છે લખેલી કવિ તરીકે જાણીતા છે. તેમણે ઈસવીસન 1926 થી શ્રી અરવિંદ આશ્રમ પોન્ડિચેરીમાં વસવાટ કર્યો હતો. પારિજાત, પ્રભાત ગીત, શ્રી અરવિંદ વંદના, શ્રી અરવિંદ મહાપ્રભુ, સાવિત્રી પ્રશિષ્ટિ વગેરે કાવ્ય ગ્રંથોમાં શ્રી અરવિંદના દર્શનના અને અધ્યાત્મવાના કાવ્યો છે. તેમણે પ્રદેશ પ્રેમ અને રાષ્ટ્રપ્રેમના કાવ્યો પણ લખેલા છે. ગુર્જરી એ તેમનો સોનેટ કાવ્યનો સંગ્રહ છે. તેમણે બાળ કાવ્યો અને કિશોર કાવ્ય પણ લખેલા છે. હવે અહીંયા છે કે મરજીવિયા જે છે ને, સમુદ્રમાં મોતી લેવા માટે જતી વ્યક્તિઓને મરજીવિયા કહેવાય. વિદ્યાર્થી મિત્રો, મરજી એટલે કે મોતી, મોતી કે એમને નથી મળી જતા, મોતી કે ઝાડ પર થતા દરિયાના પેટાળમાં એક ખાસ પ્રકારની જે કાલુ નામની માછલી હોય છે, એ માછલી એના છીપલામાં પાણી છુપાવીને એને મોતી બનાવે છે. હવે મોતીની પ્રોસેસ કેવી રીતે, મોતી કેવી રીતે થાય છે એની વાત કરું કે જે મોતીની અંદર જે પાણી જે છે, એ પાણીની અંદર જે ક્યારે સ્વાતિ નક્ષત્ર હોય છે, સ્વાતિ નક્ષત્ર હોય છે, એ નક્ષત્રની અંદર, નક્ષત્રની સ્વાતિ નક્ષત્રની અંદર એ પાણીને જ્યારે વરસાદ પડતો હોય ત્યારે જે કાલુ માછલી કે ધરતીના પેટાળમાંથી ઝડપથી ઉપર આવે છે, આકાશમાં બહાર આવે છે અને મોઢું ફાડીને આકાશ તરફ જોઈ રહે છે, એમાં જ એક પાણીનું એક ટીપુ જે એના મોઢામાં આવે છે, એ મોઢામાંથી પાણી લઈને સીધી દરિયાના પેટાળમાં જઈને જેને છીપલું હોય છે એની અંદર એ મોતીને સંતાડી દે છે, પાણીના ટીપાને સંતાડી દે છે, એના ફળ સ્વરૂપ એમાંથી એ મોતી થાય છે. હવે આવા મોતીને લેવા માટે જે મરજીવિયાઓ પાણીની અંદર કૂદે છે અને શોધે છે એની વાત. હવે મરજીવિયા કેવા છે કે એની અંદર પાણીની પેટાળની અંદર જ્યારે પડે છે ત્યારે મૃત્યુની એ લોકો પરવા કરતા નથી, ગમે ત્યારે મૃત્યુ આવી શકે છે. કારણ કે દરિયાની અંદર ઘણા બધા જૈવી જીવો હોય છે, ગમે ત્યારે થાય છે, એટલે કેવી રીતે બહાર આવે છે એની સાહસની વાત આ મરજીવિયા કાવ્યમાં કરવામાં આવી છે. સમુદ્ર બની ઉપડ્યા કમરને કસી રંગથી, કહે છે સમુદ્ર તરફ ઉપડ્યા છે કોણ, તો કે મરજીવિયાઓ કમરને કસી રંગથી, એટલે જોશથી, કહે છે અટંક મરજીવિયા ડંગ ભરત ઉત્સાહના, અટંક જે પોતાની જે ટેક જે છે મરજીવિયા જે છે એ ડંગ ભરત ઉત્સાહના, ઉત્સાહથી એ દરિયા તરફ ઉપડ્યા છે. કહે છે પ્રદીપ્ત નયનો અથાક બળ ઉભરે અંગથી, પ્રદીપ્ત જે હાથોટાના જે નયન જે છે, આંખો છે, અથાક બળથી ઉભરે અંગથી, ઉભરાથી અંગથી એ તાકાતથી જે નીકળ્યા છે એ છે એ પ્રદીપ્ત નયનો અથાક બળ ઉભરે અંગથી, અંગમાંથી અલોકું બળ નીકળી રહ્યું છે, મહારવ તરી દિશા પર ઠરી બધી ચાહના કે છે. મહારવ એટલે કે જે મારવા માટે જે નીકળ્યા છે એ મહારવ તરી દિશા તરફ ઠરી બધી ચાહના કે જે છે દ્રઢ નિશ્ચય કરીને આ મરજીવિયા જ્યારે પણ દરિયા તરફ જ્યારે આંસુ મારવા માટે નીકળે છે ત્યારે પ્રિયોજનની આંખમાં આંસુ છે. પણ મરજીવિયાઓ કેવા છે કે છે કે મરજીવિયાઓ એમ વાળ્યા વરે એવા નથી, કે છે દ્રઢ નિશ્ચય છે, અફાટ અઘાત વિકરાળ સમુદ્રમાં એ મોતી એવા પ્રવેશે છે. એક વખત નિશ્ચય કરી લીધો તો કોઈ પણ સંજોગો જાય છે, મૃત્યુની મુખોમુખ થઈ મોતી લે બહાર લઈને આવેલ છે. અહીંયા કે છે કે અને પ્રિયજનો શું કહે છે કે દરિયા પ્રિયજનો દરિયાની અંદર જાય છે એટલે કે બધા સજલ નેત્ર આડા ફર્યા, સજલ એટલે કે આંખમાં આંસુ લઈને બધા આડા ફરે છે કે હે તમે પ્રિયજનો છો, અમારા ઘરના કરતા હરતા છો, તો તમે આ દરિયામાં જશો નહીં. કે છે શિખામણ દીધી વૃથા જીવન વેડફો કાબલા, ઘરના જે સ્વજનો છે એમને શિખામણ આપે છે કે તમારું જીવન જે છે એ શા માટે વેડફો છો, કે શા માટે જીવનને વેડફી રહ્યા છો, આ ભગવાનને સરસ મજાનું જીવન આપ્યું છે તો જીવનને તમે માણો. કે છે કહીંથી વળગી વિનાશકર આંધળી આબલા, તમને આજે દરિયાની અંદર જઈને મોતી લાવવાની જે વિનાશક જે બલા જે છે તમે ક્યાંથી વળગી, કે છે
પરંતુ દ્રઢ નિશ્ચય નહીં જ એમ વાર્યા વળ્યા કે દ્રઢ નિશ્ચય નિશ્ચય કર્યો છે એમ તે વાર્યા વળતા નથી કે છે ગયા ગરજતા અફાટ વિકરાળ રત્નાગરે અને જે દરિયા કિનારે પહોંચે છે ગયા ગરજતા અફાટ વિકરાળ રત્નાગર રત્નાગર એટલે દરિયાની અંદર એ ગરજતા દરિયાનીમાં પ્રવેશે છે કે છે તરંગ ગિરિમાળ સા હૃદય ઉપરે આઠડ્યા તરંગ જે ગિરિમાળ જે કેના મોજાઓ કેવા છે ગિરિમાળ જેવા મોટા મોટા હૃદય પર એમાં આઠડે છે હઠિયા ન લવ તો એ સાહસિક સર્વ કૂદી પડે અને પાછા ફરતા નથી સાહસિક થઈને એ દરિયામાં કૂદી પડે છે કે છે અગાધ જળમાં પ્રવેશ કિત કાળને ગહવર અગાધ જળમાં કૂદે છે અને એને કાળને પણ પોતાની કાબુમાં લીધા છે કુદ્યા મરણના તમો તમોમય તળો એ પામ્યા અખૂટ મણી મણી મોતી કોષ લઈ બહાર આવ્યા કુદ્યા મરણના તમોમય જાણે કે મૃત્યુના મુખમય જાય છે ત્યારે એ તળને પામ્યા છે અખૂટ મણી મોતી કોષ મણી અને મોતી કોષ લઈ એ બહાર આવ્યા એટલે કે વિદ્યાર્થી મિત્રો આ પારિજાતમાંથી લીધું છે આ કાવ્યની અંદર કવિશ્રી આપણને એમ કહે છે કે આપણે જો કંઈક મહેનત કરીશું કંઈક લેવા માટે કંઈક ને કરીશું તો જ પામી શકીશું કે છે આપણે અતૂટ જેવું સાહસ કરીશ એવું જ મળે છે કાલુ માછલીની જે વાત જે છે મેં તમને કરી એ વાત જીવનમાં ઘણા દાખલા છે કે મરજીવાની જેમ જીવનની ઉપર આપણે જો સંઘર્ષ કરીશું તો સંઘર્ષની અંદર આપણને સફળતા મળશે એટલે કે આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે બેસેલાનું બેસેલું રહે છે ચાલતાનું ચાલતું રહે છે દોડતાનું દોડતું રહે છે એટલે શું કહે છે કિસ્મત એટલે આપણે તમે જેવી મહેનત કરશો ને એવું તમે પામશો જો મહેનત કરશો નહીં તમને જીવનમાં કઈ મળશે નહીં માટે મરજીવા માટે મરજીવા દ્વારા કવિમાં સરસ મજાના આ સરસ મજાના કાવ્યમાં આપણે મહેનતની વાત સમજાવી છે વિદ્યાર્થી મિત્રો આની અંદર શબ્દ સમજૂતી સાથે સાથે વિરુદ્ધાર્થી તળપદા શબ્દો સ્વાધ્યાયના સવાલ જવાબ બધું જ સવાલ જે બધા જ પ્રશ્નો જે આવે છે એ આપણે પાકા કરવાના છે અને પાકા કરીને આપની નોંધપોથીમાં ઉતારવાના છે નોંધપોથીમાં ઉતારીને પાકા કરી લખવાના છે ફરી મળશું ફરી પાછા આવતા લેક્ચરમાં ત્યાં સુધી રજા લઉં છું એન્ડ મીટિંગ કરું ઓલ કરું હા હે